કોરોના મહામારીમાં વ્યક્તિ સમાજ સંસ્થાઓ મંડળ અને ઔદ્યોગિક એકમો પોતાની શક્તિ મુજબ કોરોના દર્દીઓને મદદે આવતા હોય છે એમાં વડોદરામાં એક ઓટો રિક્ષા ચાલક પણ ઓટો રિક્ષાથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવવાની સાથે કોરોના દર્દીઓને તેના પરિવારજનોને વિના મૂલ્યે ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલેથી ઘરે પહોંચાડવાનું કામ કરી કોરોનાની સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે આ ઓટો રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે સૌથી મોટી માનવ સેવા છે ત્યાર પછી ધર્મ છે હું રોજ પચાસ જેટલા કોરોના દર્દીઓને તેમના ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલેથી તેમના ઘરે વિના મૂલ્યે પહોંચાડી રહ્યો છું આ સેવાથી મને આત્મીય સંતોષ મળી રહ્યો છે કોરોનાની મહામારીમાં કોઈ વ્યક્તિ કોરોનાના દર્દીઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પોતાની આર્થિક સ્થિતિ મુજબ મદદ કરી રહ્યા છે તો કોઈ સંગઠન સંસ્થાઓ ઘરમાં રહીને કોરોનાની સારવાર લેતા દર્દીઓ અને તેઓના પરિવારજનોને નિઃશુલ્ક ટિફિન સેવા પહોંચાડીને કામગીરી કરી રહ્યા છે વળી ઔદ્યોગિક એકમો અને મોટા એનજીઓ વેન્ટિલેટર ઓક્સિજન કન્સ્ટ્રક્શન

એ લોકોને પેસેન્જરો ના પાડે ભાઈ નહીં હવે એમને સાતસો રૂપિયા થાય આઠસો રૂપિયા થાય આજે દવાખાના છે અમુક કોરોનાના પેશન્ટ રાવ પૂરા લગીને જવો હોય ને તો પેલી મિનિમમ પાંચસો રૂપિયા થાય કેમ કે ભલે તમે કોરોના છે એટલા માટે એના હિસાબે આવો રિક્ષાવાળા સવાલ કરતા હતા પછી એના પછી મેં કોરોનાના પેશન્ટને હાથના હાથ નાખીને બેસાડતો હતો મેં પોતે કેમકે આજે આપણે કોઈ માણસને અલગ રાખશો ને તો માણસ ગભરાઈને એમ જ મરી જવાનું છે ના જોડે એટલે પ્રેમ ભાવના રાખશો ને તો જીવનમાં આગળ વધવાનું ચાન્સીસ છે અમે ભાડું બી નથી લેતા આપે તો ઠીક ના આપે તો મફત સેવા કરી રહ્યા છે બહુ અઘરું છે સાહેબ તો ભી હવે વાલો ચલાવે છે અલ્લાનું એસાન છે તો આટલી કઈ ને કઈ મદદ કર્યા કરે છે કોઈ કોઈ અત્યાર લગીન કોઈની મદદ નથી મળી આપણને ને લગીન તો કોઈ ગંત્રી જ નહીં સાહેબ અમારે તો રોજના દરજી આવતા પચાસ દરજી રોજના ઉતરતા